નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ જોગમિત્રા, નોબલ ગ્રુપ ઓફ સ્કૂલ તેમજ વાસુદેવ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશન માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોમાં આપણે જે ચેપ્ટર નંબર 8 વેગ, જેમાં આપણે ગતિ, ચેપ્ટર નંબર 8 ગતિ, જેમાં આપણે વેગ વિશે વાત કરી હતી કે ભાઈ વેગ છે તે કોને કહેવાય, બરાબર છે? આપણે વેગ નું સૂત્ર પણ સમજ્યા હતા, બરાબર. ત્યાર પછી સદિશ રાશિ અને અદિશ રાશિ છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી હતી. સદિશ રાશિ કોને કહેવાય અને અદિશ રાશિ કોને કહેવાય, જેમાં આપણે સમજ્યા હતા કે વેગ છે તે સદિશ રાશિ છે તેને દર્શાવવા માટે દિશા અને મૂલ્ય બંનેની જરૂર પડે છે, અને ઝડપ, ઝડપ છે તે અદિશ રાશિ છે તેને દર્શાવવા માટે માત્ર આપણે મૂલ્યની જરૂર પડે છે, દિશા જરૂરી નથી. આના વિશે આપણે માહિતી મેળવી લીધી હતી. તો હવે જે આપણે નવો ટોપિક છે, બરાબર, તેની વાત કરીએ. આપણને ખબર છે કે કોઈ પણ વસ્તુ વેગમાં હોય, ગતિમાં હોય, તો તે કન્ટિન્યુ કોઈ દિવસ પોતાની ગતિ શરૂ રાખી શકે નહીં. એટલે કે તમે કોઈ સિમ્પલ, તમને કહો, તમે કોઈ વાહન લઈને જાઓ છો, કાર લઈને જાઓ છો, બરાબર. તો આપણે કાર લઈને જતા હોય તો આપણી સ્પીડ 60 કિલોમીટર પર આવવાની છે કે ભાઈ આપણે 60 ઉપર કાર ચલાવીએ છીએ, બરાબર? એટલે કન્ટિન્યુઅસલી એની સ્પીડ 60 ઉપર રહે નહીં. અમુક સમય આવશે તો 60 માંથી 70 થશે, અમુક સમય આવશે તો 60 માંથી 50 થશે. એટલે કે વેગ છે તેમાં શું થશે, ફેરફાર થશે. વેગમાં જે ફેરફાર થશે તેને આજે આપણે સમજવાનું છે. તો જે વેગમાં થતો ફેરફાર, પણ સાથે સાથે સમય પણ અગત્યનો છે. વેગમાં જે ફેરફાર થાય છે, બરાબર, તેની સાથે જે સમયમાં પણ ફેરફાર થાય છે તે પણ ખૂબ અગત્યનો છે. તો આજે જે આપણે સમજવાનું છે તેનું નામ છે વેગના ફેરફારનો દર, જેને આપણે ઓળખીએ છીએ પ્રમેય. એટલે કે ભાઈ સમયની સાથે જો વેગમાં ફેરફાર થાય, સમયની સાથે જો વેગમાં ફેરફાર થાય તો તેને કહેવાય પ્રવેગ, બરાબર છે? પ્રવેગ, આજે આપણે જે વસ્તુ શીખવાની તેનું નામ છે પ્રવેગ. પ્રવેગ છે તે ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે ભણવામાં થોડું હાર્ડ લાગે છે, પણ પ્રવેગ એટલું બધું અઘરું નથી. આપણે એક્ઝામ્પલની મદદથી શીખીશું તો સરળતાથી પ્રવેગ એટલે શું અને પ્રવેગ વિશે આપણે વધારે સમજી શકીશું, બરાબર છે? તો હું વાત કરું પ્રવેગ. આપણે એક એક્ઝામ્પલ શરૂઆત કરીએ. આની પહેલાના જે વિડીયોઝ હતા, બરાબર, તે તમે જોયા હશે એટલે તમને આઈડિયા હશે કે ભાઈ અંતિમ વેગ અને પ્રારંભિક વેગ છે તેને આપણે શેના વડે દર્શાવીએ છીએ. જેમાં પ્રારંભિક વેગ છે તેને આપણે યુ વડે અને અંતિમ વેગ છે તેને આપણે વી વડે દર્શાવીએ છીએ. ફર્સ્ટ આપણે સ્ટાર્ટ એક્ઝામ્પલ લીધું હતું. કોઈ એક પદાર્થ છે, એ પદાર્થ, પદાર્થનું નામ શું છે, એ, અને બીજું છે, બીજે સ્થાન જે પહોંચે છે તેનું છે બી. એ સ્થાનથી બી સ્થાને જે પદાર્થ છે પહોંચે છે તે કેટલા વેગથી થાય છે, કેટલી વેગથી જાય છે. જો ઝડપ બોલશું તો ઝડપને દર્શાવવા માટે દિશા જરૂરી નથી, આપણે વેગ બોલીએ છીએ, દિશા સાથે વેગ છે, બરાબર. તો તે એ થી બી સ્થાને એ હતો ત્યારે યુ એટલે કે એનો પ્રારંભિક વેગ અને બી એટલે કે એનો અંતિમ વેગ. યુ છે તે 20 મીટર પ્રતિ સેકન્ડ છે અને વી છે તે પણ 20 મીટર પ્રતિ સેકન્ડ છે. તો આમાં આપણને કે વેગનો ફેરફાર દેખાતો નથી, બરાબર. જો હું બીજું એક્ઝામ્પલ તમને કહું, એમાં આપણે જોશું એ થી બી સુધી જતો હતો જે પ્રારંભિક એનો યુ હતો, પ્રારંભિક વેગ કેટલો હતો, 20 મીટર પ્રતિ સેકન્ડ. એનો પ્રારંભિક વેગ કેટલો છે, 20 મીટર પ્રતિ સેકન્ડ. અને જ્યારે તે બી સુધી પહોંચ્યું ત્યારે એનો અંતિમ વેગ કેટલો થઈ ગયો, 40 મીટર પ્રતિ સેકન્ડ. તો બંનેમાં જે તફાવત દેખાણો, તો હવે હું તમને કહું કે ભાઈ આની વચ્ચે કેટલો તફાવત થયો, આપણે વેગ ગણવો હોય, વેગમાં જે ફેરફાર થયો, બરાબર, તો આપણે કેવી રીતના ફાઇન્ડ કરશું, કેવી રીતના શોધશું આપણે, તો તેને ગણવા માટે આપણી પાસે સૂત્ર છે, બરાબર. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય. પરંતુ ખાલી તમને તે તો કેટલો ફેરફાર થયો, તો આપણે શું કરશું કે ભાઈ અંતિમ વેગ એટલે કે જે છેલ્લો વેગ હશે એમાંથી આપણે શું કરી નાખશું, પ્રારંભિક વેગને શું કરી નાખશું બાદ. તો 40 માંથી 20 જશે તો તમે કહેશો કે 20 મીટર પ્રતિ સેકન્ડ છે એટલો ફરક પડ્યો,
હવે મારે કોઈનો પ્રવેગ પૂછવો છે બરાબર તો પ્રવેગમાં આપણે સમય પણ નક્કી હોવો જોઈએ સમય નક્કી હશે તો આપણે જે નિશ્ચિત સમયમાં જે વેગનો ફેરફાર થયો હશે તેની મદદથી આપણે પ્રવેગ મોટી શકીશું તો પ્રવેગ માટેનું સૌપ્રથમ સૂત્ર જોઈએ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં લાગતો સમય તો પ્રવેગ છે તેને આપણે a વડે દર્શાવી શકીએ છીએ શેના વડે a જે સ્મોલ a છે તેના વડે આપણે એને દર્શાવી શકીએ છીએ વેગમાં થતો ફેરફાર v એટલે કે અંતિમ વેગ અને u એટલે કે પ્રારંભિક વેગ અંતિમ વેગમાંથી આપણે પ્રારંભિક વેગ બાદ કરીશું બરાબર એ આપણે વેગનો ફેરફાર મળશે અને કોઈ એક નિશ્ચિત સમયગાળો હશે તો તે સમયગાળાની મદદથી આપણે પ્રવેગ ગોતી શકીશું પ્રવેગ માટે સૂત્ર ખબર પડી ગઈ વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય એટલે આપણે ઉપર શું લીધું છે વેગ તો લેવાનો જ છે અને સાથે સાથે જે સમયગાળામાં ફેરફાર થયો છે તે સમયગાળો પણ લેવાનો છે બરાબર તો આપણે સૂત્રમાં a બરાબર b માઇનસ u છેદમાં t વડે દર્શાવશે હવે આપણે બધાના SI એકમની વાત કરી હતી વેગનું SI એકમ આપણે કીધું હતું મીટર પ્રતિ સેકન્ડ બરાબર ઝડપનું એકમ આપણે શું કીધું હતું મીટર પ્રતિ સેકન્ડ અથવા કિલોમીટર પર આવર તો પ્રવેગ છે પ્રવેગનું SI એકમ જો આપણે વેગ તો આપેલો છે વેગ આપણને આપેલો છે તો તમને બધાને ખબર હશે કે વેગનો SI એકમ કેટલો છે મીટર પ્રતિ સેકન્ડ તો એનો મતલબ એવો થયો ને કે વેગનો SI એકમ કેટલો છે મીટર પ્રતિ સેકન્ડ સાથે આપણે સમય પણ લેવાનો છે સાથે આપણે શું લેવાનું છે સમય વેગનો ઉપર આવી ગયો મીટર પ્રતિ સેકન્ડ અને નીચેની શું છે સમય પછી આના છેદમાં શું આવશે S આવશે એટલે કે નાનામાં નાનો એકમ શું છે સેકન્ડ વેગનો એકમ આપણે લખો મીટર પ્રતિ સેકન્ડ અને સમય છે તેનો એકમ લખો આપણે સેકન્ડ તો ખબર છે કે છેદમાં જે છેદ છે કે આવી જશે નીચે તો તમને આ રીતના કે જોવા મળશે કે SI એકમ બરાબર મીટર પ્રતિ સેકન્ડ અને જે S હતો એ કે આવી ગયો નીચે તો S ઇન્ટુ S શું થઈ જશે S સ્ક્વેર તો વેગ પણ છે અને સાથે સાથે સમય પણ લેવાનો છે તો એનો એકમ આપણે કેવી રીતના થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર શું થશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તમે આ રીતે લખી શકો છો અથવા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ રીતના પણ લખી શકો છો આપણે તેને ઉપર લેશું તો એની ઘાત છે તે કેવી થઈ જશે માઇનસ થઈ જશે બરાબર તો SI એકમ તમને ખબર પડી ગઈ કે ભાઈ પ્રવેગ છે તેનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર શું કામ લેવામાં આવે છે કારણ કે આપણે વેગ તો આપેલો જ છે તો વેગનો SI એકમ આપણે લખો મીટર પ્રતિ સેકન્ડ અને જે સમયગાળા સાથે ફેરફાર થાય છે તેના માટે આપણે લખો તેનો સેકન્ડ તો સેકન્ડ ઇન્ટુ સેકન્ડ એટલે કે સેકન્ડ સ્ક્વેર તો એકમ થઈ ગયો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ખાસ યાદ રાખજો પ્રવેગનો SI એકમ કેટલો છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર ખાલી જગ્યામાં પણ તમને પૂછાઈ શકે કે પ્રવેગનો SI એકમ જણાવો તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર એમાં મીટર પ્રતિ સેકન્ડ લખવું નહીં નકર ખોટો પડશે બરાબર છે તો હવે તમને પ્રવેગ વિશે બધી માહિતી મળી ગઈ છે કે વેગમાં જે ફેરફાર થાય તેને આપણે કીધું હતું પ્રવેગ અને જે સમયગાળો લાગે તે પણ આપણે એમાં લેવાનું છે હવે પ્રવેગ છે તો આપણે એમ થાય કે ભાઈ જો કોઈ વસ્તુ છે ગતિમાં છે તો માઇનસ કોઈ દિવસ આવે નહીં પણ પ્રવેગ વસ્તુ એવી છે કે પ્રવેગ ઋણ પણ આવે માઇનસ પણ આવે એટલે ઘણી વાર શું થાય કોઈ વિદ્યાર્થીને આન્સર એવો હોય દાખલાનો દાખલાનો જવાબ માઇનસમાં આવે તો છોકરા શું થાય દાખલો ખોટો છે પણ એવું જરૂરી નથી પ્રવેગ છે તે ઋણ પણ હોઈ શકે ધન પણ હોઈ શકે અને ઝીરો પણ હોઈ શકે બરાબર ત્રણ શક્યતાઓ રહેલી છે તો ત્રણે ત્રણ શક્યતાઓ કઈ રીતના હોય તેના વિશે આપણે સમજીએ પહેલી શક્યતા આપણે જોઈ પ્રવેગ ધન કે ભાઈ પ્રવેગ ધન કેર હોય કે ભાઈ જ્યારે કોઈ પદાર્થ 0 મીટર પ્રતિ સેકન્ડ એટલે કે એનો પ્રારંભિક વેગ કેટલો છે 0 મીટર પ્રતિ સેકન્ડ અંતિમ વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડ આપણને બે વસ્તુ આપે અને આપણે કીધું સમયગાળો પણ મળતો છે તો આપણે આ ત્રણે ત્રણ એક્ઝામ્પલ માટે 10 સેકન્ડ લઈશું સમય માટે કેટલી લેશું 10 સેકન્ડ તો હવે હું જે પ્રવેગ ધન છે પેલા
પેલી જે આપણી શક્યતા છે તેના વિશે હું વાત કરું. સૂત્ર શું હતું? v માઇનસ u છેદમાં p, એટલે કે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં લાગતો સમય. તો આપણો અંતિમ વેગ v કેટલો છે? 10. તો પહેલી કન્ડિશન માટે લખીશ 10 માઇનસ જીરો છેદમાં p. સમય ગાળો કેટલો લેવાનો કીધો? 10 સેકન્ડ. 10 સેકન્ડ લઉં, 10 માંથી 0 જાય તો 10 10 ના છેદમાં 10 આવશે, તો 10 એકુ 10, તો આન્સર કેટલો આવશે? 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ખાસ એકમમાં ભૂલનો કરતા પ્રવેગ હોય તો એસે એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર, 10 માંથી 0 જાય તો 10 વધે, 10 એકુ 10 1 મીટર પ્રતિ સેકન્ડ. હવે બીજી કન્ડિશન છે આપણે તેની વાત કરીએ. તો પાછો આપણો અંતિમ વેગ કેટલો છે? 10. પ્રારંભિક વેગ કેટલો છે? 20. તમને એમ આવું કેમ થયું? તો ભાઈ હું તમને સિમ્પલ એમ કહું કે આપણે બાઇક લઈને જાય છે કે કાર લઈને જાય છે, ક્યારેક આપણે માની લો 50 ની સ્પીડ ઉપર હોય બરાબર, સ્પીડ બ્રેકર આવે તો 50 થી આપણો વેગ ઘટી નીકળો કે હશે 20 થઈ જશે કે 30 થઈ જશે, વેગમાં ઘટાડો થશે જ્યારે આપણે બ્રેક મારશું ત્યારે. બરાબર, પ્રવેગ માઇનસ છે એ શું સૂચવે છે? કે તે તેની દિશા વિરુદ્ધનું કાર્ય કરે છે. બરાબર, તેની દિશા વિરુદ્ધ હશે ત્યારે પણ આન્સર કેવો આવશે? માઇનસ આવશે. બરાબર, એનું મૂલ્ય છે એ ભલે માઇનસ કર્યું પણ જ્યારે તે દિશા વિરુદ્ધ કરશે ત્યારે આપણે એને ઋણ દર્શાવવો પડે. કારણ કે આપણે વેગ છે, તમને પહેલા જ વાત કહી હતી, વેગ કેવી છે? સદિશ રાશિ. જ્યારે વેગની વિરુદ્ધમાં કાર્ય કરવામાં આવશે ત્યારે આન્સર કેવો આવે? માઇનસ આવે. જેમ કે આપણે કાર લઈને જાય છે તો કાર જે દિશામાં ચાલે છે તે વેગની દિશા થઈ, અને જ્યારે આપણે બ્રેક મારીશું તો બ્રેક શું થશે? કે જે વેગ જતો હતો એની વિરુદ્ધમાં અને આપણે શું કર્યું? બળ લગાવ્યું, એટલે એનું મૂલ્ય કેવું આવશે? ઋણ આવશે. તો 20 ની સ્પીડ માંથી સ્પીડ કેટલી થઈ ગઈ? 10. તો આનો આપણે પ્રયોગ બોલતો તો કેવી રીતે કરશે? અને સમય તો આપણે 10 સેકન્ડ દેખો છે. તો બીજી કન્ડિશન માટે આપણે જોઈએ તો સૌથી પહેલા અંતિમ વેગ 10 માઇનસ પ્રારંભિક વેગ 20 છેદમાં રાખતો સમય. તો આન્સર એ કેવો આવશે? કે ભાઈ માઇનસ 10 છેદમાં 10, આન્સર તો આવશે માઇનસ 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આપણે ખબર છે કે 10 માંથી 20 નો જ, 10 માંથી 20 જાય નહીં, એટલે આપણે 20 માંથી 10 કાઢશું પરંતુ જે માઇનસ ની નિશાની છે તેની આગળ લાગશે, કારણ કે એનું મૂલ્ય કેવું છે? ઋણમાં આવશે. તો એવું જરૂરી નથી પ્રવેગનું મૂલ્ય ઋણ પણ આવશે. બરાબર, જ્યારે દિશાની વિરુદ્ધ કાર્ય કરવામાં આવે તો. હવે જે આપણી છેલ્લી સંભાવના અથવા છેલ્લી શક્યતા છે તેના વિશે છે, 20 મીટર પ્રતિ સેકન્ડ 20 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે એના વેગમાં કઈ ફેરફાર થયો નહીં. તો આપણે ખબર પડી જ જાય કે પ્રવેગનું મૂલ્ય કેવું થયું? 0. તો પણ આપણે એકવાર સમજી લઈએ કે ચલો અંતિમ વેગ 20, પ્રારંભિક વેગ 20, સમયગાળો કેટલો છે? 10. 20 માંથી 20 જાય તો આન્સર આવશે 0 છેદમાં 10 બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એકમ લખવામાં ખાસ ભૂલો હતા. બરાબર, તો આપણે જે ત્રણ સંભાવના તે જોઈ લીધું કે ભાઈ ધન પ્રવેગ ક્યારે આવે, ઋણ પ્રવેગ ક્યારે આવે, શૂન્ય પ્રવેગ ક્યારે આવે. તો આ બધા ઉપરથી તમને પ્રવેગ વિશે ખૂબ સરળતાથી તમે સમજી ગયા હશો કે ભાઈ કોઈ પણ પદાર્થ છે તેનો પ્રવેગ આપણે કેવી રીતના ગોતી શકીએ. બરાબર, તો પ્રવેગની વ્યાખ્યા સમજી લીધી કે ભાઈ વેગમાં થતા સમય સાથે વેગમાં થતા ફેરફારને શું કહેવાય? પ્રવેગ. સમયની સાથે સાથે જે વેગમાં ફેરફાર થાય એને કહેવાય પ્રવેગ. બરાબર, સૂત્ર આપણે લીધું કે ભાઈ a બરાબર v માઇનસ u છેદમાં t. બરાબર, એનો SI એકમ છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. SI એકમ ખાસ ભૂલતા નહીં. બરાબર, દરેકમાં આપણે અત્યાર સુધી મીટર પ્રતિ સેકન્ડ જોયું હતું પણ પ્રવેગ છે તેનો એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને તેનું મૂલ્ય ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને 0 પણ હોઈ શકે, એટલે એનો આપણો આન્સર માઇનસમાં આવે તો પણ ગભરાવાની જરૂર નથી. બરાબર, તો આજના આખા વિડીયોમાં આપણે પ્રવેગ વિશે પૂરેપૂરી માહિતી મેળવી લીધી. તો હવે તમે, મને વિશ્વાસ છે કે તમે પ્રવેગ વિશે ખૂબ સરળતાથી સમજી જ ગયા હશો. બરાબર, ખાસ જે આપણો આખો વિડીયો છે તે એકવાર સમજી અને પ્રવેગનું સૂત્ર છે તે લખી અને લાગુ કરવાનું રહેશે.
કારણ કે આના ઉપરથી આપણે આ ચેપ્ટરમાં છે તે આગળના દાખલા પણ પ્રયોગ પરથી આવશે બરાબર તો તે દાખલા ગણવામાં આપણને ખૂબ સરળતા રહેશે બરાબર તો ખાસ વેગ એટલે પ્રવેગના જે સૂત્ર છે તે પાકા કરવાના રહેશે વધુ જે છે તે આપણે આવનારા વિડીયોમાં જોશું થેન્ક યુ